નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી વ્યાકરણ વિભાગ સી જો આપ બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં સારા એવા માર્ક્સ ખેંચવા માગો છો તો આ વિભાગ આપના માટે અગત્યનો બની રહે છે વીસ માર્ક્સના પ્રશ્નો છે આ વિભાગમાં પૂછવામાં આવે છે ડેમો પેપરનું સોલ્યુશન આપણે છે એ કરીએ સૌથી પહેલાં બે માર્ક્સના સમાનાર્થી શબ્દો આવે ચાર શબ્દો આપવામાં આવેલા હોય એના બબ્બે સમાનાર્થી અર્થ આપણે શોધીને લખવાના છે તમારી સામે અહીંયા છે હાટ વિરજ કબજો અને ખેપ વચ્ચે અને છેલ્લે લાઈનમાંથી એક એક સમાનાર્થી શબ્દ શોધવાનો હાટ એટલે દુકાન અને બજાર બીજો શબ્દ છે વિરજ એટલે નિર્મળ અને સ્વચ્છ ત્રીજો છે કબજો એટલે કાબુ અને નિયંત્રણ ને ખેપ એટલે સફર અને યાત્રા આવી જ રીતે બીજા બે માર્ક્સનું પૂછાય અર્થ ન બદલાય તે રીતે વિરોધી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો અહીંયા ખાસ વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે અંડરલાઇન રેખાંકિત કરેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધવાનો છે બીજું ધ્યાનમાં રાખવાનું છે વાક્ય હકાર હોય તો જવાબ નકાર આવે વાક્ય નકાર હોય તો જવાબ હકાર આવે જોઈએ સૌથી પહેલું છે વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું નહોતું એટલે કે નકાર છે આનો અર્થ એક વાક્ય હકાર બનવું જોઈએ અર્થ ન બદલાવો જોઈએ સલામતનો વિરોધી શબ્દ આપવાનો છે એટલે કે અસલામત જવાબ આવે વધારે સમય ઊભા રહેવું અસલામત હતું બીજું આત્મજ્ઞાની કદી માંદો ન પડે કોઈ એક વાક્ય આવી રીતે અઘરું બનાવી નાખે જ્યાં તમારે બીજા શબ્દોમાં પણ કેટલાક ફેરફાર કરવા પડે હંમેશા ક્યારેક સર્વનું કેટલાક આ પ્રકારના વાક્ય રચનામાં ફેરવવી પડે માંદોનું તંદુરસ્ત થાય નકાર વાક્ય છે એટલે હકાર પણ બને પણ જવાબ એવો ન આવે આત્મજ્ઞાની કદી તંદુરસ્ત રહે કદીનું થઈ જાય હંમેશા આત્મજ્ઞાની હંમેશા તંદુરસ્ત રહે આ જવાબ આવે આનાથી ઉલટું વાક્ય એમ હોય આત્મજ્ઞાની હંમેશા તંદુરસ્ત રહે અને તંદુરસ્તની નીચે અંડરલાઈન હોય તો સામે જવાબ છે એ આવે આત્મજ્ઞાની ક્યારેય માંદો ન પડે એટલે આવા વિરુદ્ધાર્થી અર્થવાળા વાક્ય હોય ત્યારે થોડી તકેદારી રાખવી ત્રીજું છે આ માન્યતા સાચી નથી સરળ વાક્ય છે સાચીનું ખોટી નથી રહે એટલે છે થઈ જાય આ માન્યતા ખોટી છે ચોથું તેમાં તેમને વિવેક હોતો નથી નકાર વાક્ય વિવેકનું અવિવેક તેમાં તેમને અવિવેક હોય છે ત્યાર પછી બે માર્ક્સનું શબ્દ સમૂહ માટે એક શબ્દ છે એ પૂછાય છે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાંટવો તે જવાબ આવશે દફન ખીજડીયા ટેકરે પાઠનો શબ્દ સમૂહ છે ત્યાર પછી પાણીના અધિષ્ઠાતા દેવ વરુણ ત્યાર પછીનો ત્રીજો શબ્દ સમૂહ છે નીલા રંગનો મણી મરકત મણી અથવા નીલમ ચોથો શબ્દ સમૂહ છે હિમાલયમાંથી નીકળતી નદી હિમસૂતા જવાબ આવશે એટલે બે બે માર્ક્સના આવા ત્રણ જોડકા આપણે બોર્ડની પરીક્ષામાં આવતા હોય છે ત્યાર પછી શરૂ થાય છે અડધા અડધા માર્ક્સની યાત્રા સૌથી પહેલાં બે તળપદ શબ્દો અડધા અડધા માર્ક્સના આવશે પહેલું છે ખેપ એટલે સફર બીજું છે વંત્યાક એટલે રીંગણા એ જ રીતે અડધા અડધા માર્ક્સની બે જોડણી આવે અનુકૂળ હસ્વ કુદીર્ઘ થાય એવી જ રીતે છે પરિગૃહી તો જ રિહસ્વ ઈ દીર્ઘ પરિગૃહી ત્યાર પછી અડધા અડધા માર્ક્સના ટોટલ છ પ્રશ્નો છે એ આપણને પૂછાય છે બે વિશેષણ બે નિપાત બે કૃદંત વાક્યોશમાં પેલી સૂચના પ્રમાણે કરવાનું હોય સોહામણા કાશ્મીરનો તે સૂર્યોદય હતો સૂચના છે વિશેષણ શોધો કાશ્મીરની વિશેષતા શું છે તો કે સોહામણું કાશ્મીર એટલે જવાબ આવશે સોહામણા ત્યાર પછી બીજું ઉનાળો ખાલી જગ્યા બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે આ અઘરું કહેવાય ખાલી જગ્યામાં વિશેષણ લખવાનું ને પાછું પાઠના આધારે એટલે પર્ટિક્યુલર શબ્દ જ શોધવો પડે ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે ત્યાર પછી છે તે ખાલી જગ્યા રાતમાં હૃદય બંધ પડવાથી વેદરાજ વિદેહ થયા ઉછીનું માગનારા પાઠ ખાલી જગ્યામાં નિપાત લખો નિપાતો એટલે સૌથી પહેલો પ્રયત્ન જથી કરવાનો તે જ રાતમાં હૃદય બંધ પડી જવાથી વેદરાજ વિદેહ થયા હવે નિપાત શોધવાનો છે તે સાવ નકામી વસ્તુ છે અહીંયા યાદ રાખવાનું નિપાત એ જ હોય જે વાક્યમાંથી કાઢી નાખવા છતાં વાક્યનો અર્થ રહેતો હોય એટલે અહીંયા સાવ શબ્દ એવો છે જે કાઢી નાખો તો એ અર્થ છે તે નકામી વસ્તુ છે કેવી નકામી છે તો કે સાવ નકામી તદ્દન માત્ર કેવળ સાવ બિલકુલ આપણ નિપાતના શબ્દો છે ત્યાર પછી કૃદંત ઉછીનું માગનારાઓની એક ખાસિયત હોય છે કૃદંત શોધીને લખો કૃદંત ખાલી શોધવાનો છે એનો એક માર્ગ છે એટલે માગનારા કૃદંતનો પ્રકાર પૂછાય તો ભવિષ્ય કૃદંત અને છેલ્લો અડધા માર્કનો પ્રશ્ન છે વાતાવરણ હળવું બનાવવાની ઈચ્છાથી મેં કહ્યું કૃદંતનો પ્રકાર હળવું હો સામાન્ય ક્રુદંત અથવા વિદ્યાર્થ ક્રુદંત જવાબ આવે ત્યાર પછી છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો હાથ ફેરો કરવો એ ધ્યાનમાં રાખવાનું છે એક માર્ક છે પણ અડધો વાક્ય વાક્યપ્રયોગનો છે અને અડધો માર્ક અર્થનો છે હાથ ફેરો કરવો એટલે ચોરી કરવી ચોરે સમય જતા હાથ ફેરો કરી લીધો વાક્યપ્રયોગ હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી કલ્પનાઓ દોડાવવી પરીક્ષામાં સારા માર્કે પાસ થવાના મેં ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા વાક્ય પ્રિયો ત્યાર પછી આ ત્રણ માર્ક્સ અગત્યના કારણ કે આમાં વિકલ્પ એક જ હોય છે જો અહીંયા માર્ક્સ ત્રણ ન આવે તો વીસમાંથી વીસ કે ઓગણીસ માર્ક્સ લાવવા અઘરા થઈ પડે એવા આ ત્રણ મુદ્દા છે વ્યાકરણના બીજા બધા વ્યાકરણના મુદ્દામાં એક એક વિકલ્પ આપણને મળે છે બોર્ડમાં અહીંયા વિકલ્પ નથી અથવા તો એક જ છે મારતે વરસાદે અને ધોધમાર ઘોડે અમે પહેલગામ પહોંચ્યા લેખન રૂઢિ સુધારો એટલે કે કાંઈક અર્થમાં ભૂલ છે જવાબ આવશે મારતે ઘોડે અને ધોધમાર વરસાદે અમે પહેલગામ પહોંચ્યા એ જ રીતે છે પદક્રમ એટલે કે ઓળો છે એને સીધા ક્રમમાં ગોઠવવાનું છે પહેલાં નમક સુધી છ ખાતો મહિના જવાબ આવશે પહેલાં છ મહિના સુધી નમક ખાતો ઓગણચાલીસમો પ્રશ્ન છે પ્રત્યય સુધારો જીવનમાં પણ એ જ પ્રકારનું અંત છે ને અહીંયા યાદ રાખવાનું એકથી વધારે પ્રત્યયો હોય અને એમાં ભૂલ હોય એ સુધારવાની નો ના થી માટે વડેમાં એટલે જીવનમાંની જગ્યાએ જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને નો નો બી જગ્યાએ આવશે ત્યાર પછી રોકડિયા માર્ક્સ જેવા બે ચાર માર્ક્સ છે સંયોજક છૂટું પાડી વાક્ય ફરીથી લખો મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે બે વાક્યને જોડતો શબ્દ જુદો પાડવાનો મેં માન્યું બીજું વાક્ય આટલું કર્યા પછી તેઓ બંને ભોઠા પડશે સંયોજક આવશે કે બીજામાં હું બાપુને મળ્યો અને એમના પર મ મુગ્ધ થઈ ગયો વાક્ય છૂટા પડશે હું બાપુને મળ્યો બીજું વાક્ય એમના પર મુગ્ધ થઈ ગયો સંયોજક આવશે અને આ જ રીતે આનાથી ઉલટું સંયોજક ઉમેરવાનું છે યોગ્ય સંયોજક ઉમેરી વાક્ય ફરીથી લખો અહીંયા સંયોજક કાઢી નાખવામાં આવેલા હોય હું કાશી આવ્યો ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી ક્યારે સંયોજક આવશે ને આગળનું છે હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાંટવા જવાની ઉતાવળ કરોમાં સંયોજક આવશે કે હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાંટવા જવાની ઉતાવળ કરોમાં તો આ રીતે વ્યાકરણ વિભાગ સી નું સોલ્યુશન છે આવનારા સમયમાં સી વિભાગની